કલુબા ગઢવી, લાઈશા માંડવીએ મા ન્યૂઝના તંત્રી જામ જયમલસિંહ જાડેજાને પત્રકાર એકતા પરિષદના ગુજરાત પ્રદેશ મહામંત્રી તરીકે વરણી થતા અભિનંદન પાઠવ્યા હતા. જય ખોડિયાર. દરબાર શ્રી જયમલસિંહ બાપુ, અભિનંદન આપશ્રીને. આપશ્રીએ સમગ્ર કચ્છ નહીં, ગુજરાત નહીં અને દેશ વિદેશમાં આપ મોટું નામ કમાવી લીધું છે એ આ ભગવતી મારી ખોડિયારના પ્રતાપ છે. મેં મા પાસે પ્રાર્થના કરી હતી કે મારા દરબાર શ્રી ખમીરવંતા લડાયક અને જે સચ્ચા જે જીવન જેનું સચ્ચ સત્યવાન જીવન છે એવા દરબાર શ્રી ખોડિયારમાં આપ શ્રી દરબાર શ્રીને એવા આશીર્વાદ પાઠવો કે એમનું મોટું નામ થાય અને એમનું નામ ગુંજતું રહે. આજે ફૂલહારનું એક અહીંયા આવી રીતે મા પાસે પ્રાર્થના કરી અને ફૂલહારથી માન સજાવી રહ્યો છું અને આશીર્વાદ પણ માંગી રહ્યો છું કે આવા લડાયક, આવા આનંદી અને આવા મારા પરમ મિત્ર, મારા મિત્ર કહું તો મિત્ર અને ભાઈ કહું તો ભાઈ એવા મારા લોકલાડીલા અને સમગ્ર જેમને મોટું નામ રોશન કર્યું છે કચ્છ નહીં, ગુજરાત નહીં, ભારતમાં પણ નહીં, વિદેશમાં પણ આપશ્રીનું નામ હવે ગુંજે છે એવું મને લાગે છે. ભગવતી ખોડિયાર એ મારી પ્રાર્થના સાંભળી લીધી છે. એકવાર મેં મા પાસે પ્રાર્થના કરી હતી કે આવા લડાયક અને આવા ઉચ્ચ કક્ષાના જે દરબાર હોય તો દરબાર અને ચારણ એવા અમુક અમુક તત્વો એવા છે કે મા એમની જરાક અરજી સાંભળી લે છે ભગવતી ખોડિયાર પાસે, મુંબઈમાં પાસે, સોનલમાં પાસે અને આ આશાપુરા પાસે એવી પ્રાર્થના કરું છું કે મા ભગવતી મારા ભાઈ ગણું તો ભાઈ અને મારા મિત્ર ગણું તો મિત્ર એવા મારા દિલના એક જે અંદરના બેઠેલા મારા હૃદયમાં બેઠેલા મારા મિત્ર દરબારશ્રીનો મા ભગવતી ખોડિયાર જે મારી આ અરજી સાંભળી છે તમે હજી અરજી સાંભળજો કે એમનું નામ સમગ્ર વિશ્વમાં ચમકતું રહે અને એમની સફળતાના શિખર સદાય માટે ગુંજતા રહે અને એક જેમ મોરલાના રીતે ટહુકા સંભળાતા રહે અને ડુંગર ઉપર બેઠેલી જેમ હરિયાળીમાં હરિયાળીમાં હરિયાળી વધતી રહે એવું એમના જીવનમાં હરિયાળી વધતી રહે એવી મા ખોડિયાર પાસે પ્રાર્થના. જય ખોડિયાર મા.